બાળકો, અગાઉના વિડીયોમાં આપણે ઘર અને રૂમના વાસ્તવિક ચિત્ર બનાવવા વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે કેટલાક બીજા આકારોના વાસ્તવિક ચિત્ર બનાવવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું. આજે ચંપાપુરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બધા જ લોકો કાગળ અને પેન્સિલ લઈને તૈયાર છે. સ્પર્ધાના સંચાલક બબ્બને કહ્યું તેઓ કોઈ પણ આકારનું ચિત્ર દોરી શકે છે. જે સૌથી વધારે સુંદર ચિત્ર દોરશે તે ઇનામ જીતી જશે. બધા જ લોકોએ પોતપોતાનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું. સમય પૂરો થયો અને બધાએ બબ્બનને પોતપોતાના ચિત્ર આપી દીધા. આવો જોઈએ કોણે કેવી રીતનું ચિત્ર દોર્યું છે. બાળકો, શું તમે આ ચિત્રોને જોઈને જણાવી શકો છો કે આમાંથી કયું ચિત્ર એક સમઘનના વાસ્તવિક ચિત્ર જેવું લાગે છે? અરે હા, ચંદાનું ચિત્ર એક સમઘનનું વાસ્તવિક ચિત્ર છે. કેમ કે ચંદાનું ચિત્ર સૌથી સુંદર હતું એટલે ચંદા ઇનામ જીતી ગઈ. બધા જ લોકો ચંદાને પૂછી રહ્યા છે કે તેણે આટલી સરળતાથી એક સમઘનનું વાસ્તવિક ચિત્ર કઈ રીતે દોર્યું. શું તમે પણ આ શીખવા માંગો છો? આવો ચંદા પાસેથી એક સમઘનનું વાસ્તવિક ચિત્ર દોરતા શીખીએ. ચંદાએ એક કાગળ ઉપર પહેલા આવી રીતે ચાર ઊભી લીટીઓ દોરી. પછી તેણે તે લીટીઓના છેડાઓને આવી રીતે આડી લીટીથી જોડી દીધા. આ બની ગયું એક સમઘનનું વાસ્તવિક ચિત્ર. છે ને આ સરળ? શું તમે એક સમઘનનું વાસ્તવિક ચિત્ર કોઈ બીજી રીતે બનાવી શકો છો? વિડીયોને રોકીને તમે તમારી નોટબુકમાં આને દોરવાનો પ્રયત્ન કરી શકો છો. બાળકો, તમે સમઘનનું વાસ્તવિક ચિત્ર આવી રીતે પણ બનાવી શકો છો. ચંદા ઇનામમાં જીતેલો કપ લઈને સીધી પોતાના મિત્ર અપ્પુ હાથીના ઘરે જતી રહી. અપ્પુએ તેને સ્પર્ધા જીતવાના અભિનંદન પાઠવ્યા. હવે તે બંને એક રમત રમી રહ્યા છે. ચંદાએ એક ખોખા ઉપર આવી રીતે એક સમઘનનું રેખાચિત્ર બનાવ્યું છે. અપ્પુને તેનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે. શું તમે જણાવી શકો છો કે આ વાસ્તવિક ચિત્ર કેવું દેખાશે? તમે વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. તમે આ રીતે પણ આ વાસ્તવિક ચિત્રને બનાવી શકો છો. ચંદાએ કાગળ પર બનાવેલ રેખાચિત્રને વાળીને પાસો બનાવ્યો. હવે ચંદા અને અપ્પુ પોતાની રમત રમવા લાગ્યા. બાળકો, હવે તમે તમારા મિત્રોની સાથે એક લંબઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવાની રમત રમી શકો છો. તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આને બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. બાળકો, તમે આવી રીતે એક લંબઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો. બાળકો, આ વિડીયોમાં આપણે સમઘન અને લંબઘન જેવા આકારોના વાસ્તવિક ચિત્ર બનાવવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા.